વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસ ચેપ્ટર 5 1857 નો સ્વતંત્ર સંગ્રામ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર આપણે જોયું કે ભઈ નિષ્ફળ થવાના કારણો એના વિશે આપણે અભ્યાસ કર્યો કે કયા કયા કારણો હતા જેના કારણે 1857 નો સંગ્રામ નિષ્ફળ ગયો આપણે જોયું કે ભઈ અમુક નેતૃત્વનો અભાવ હતો અમુક પ્રદેશો પૂરતો સીમિત હતો ત્યાર પછી શિક્ષિત વર્ગોએ તેમાં ભાગ નહોતો લીધો આંદોલનકારીઓની નબળાઈઓ આવા અનેક કારણો જવાબદાર હતા ત્યાર પછી 1857 ના સ્વરૂપ અને વિશેના વિભિન્ન મતો એના વિશે આપણે અભ્યાસ કર્યો કે ઘણા એને બળવો કહે છે ઘણા સૈનિકોનો વિદ્રોહ કહે છે ઘણા એને સ્વતંત્ર સંગ્રામ પણ કહે છે તો ખાસ કરીને કારણ કે આ સ્વતંત્ર સંગ્રામ એ માત્ર કોઈ સૈન્ય છાવણીમાં ઊભો થયો તો સૈન્ય છાવણીમાં પરંતુ દરેક વર્ગના લોકોએ તેમાં ભાગ લીધો હતો એટલા માટે એને સ્વતંત્ર સંગ્રામ કહેવામાં આવે છે અંગ્રેજી ઇતિહાસકારો એને માત્ર સૈનિકોનો વિદ્રોહ અથવા તો બળવા તરીકે ગણાવે છે પરંતુ હકીકતમાં એ ભારત માટે આ એક મહત્વની ઘટના હતી કે ભારતના ઇતિહાસની અંદર અંગ્રેજો સામે પહેલી વખત આટલો મોટા પ્રમાણમાં લોકોએ શસ્ત્રો ઉપાડ્યા હતા જેને ભારતના એક આધુનિક ભારતની નીવ રાખી અને રાષ્ટ્રવાદી ભાવનાનો વિકાસ કર્યો અને એની સાથે સાથે કે ભાઈ ભારતની સ્વતંત્રતા તરફના પ્રયાણને વેગ મળ્યો આ સ્વતંત્ર સંગ્રામના કારણે ભલે નિષ્ફળ ગયો પરંતુ ભારતીય લોકોની અંદર એને રાષ્ટ્રવાદી ભાવના અને પોતાના ભાવિ વિશે વિચારવા માટે મજબૂર કરી દીધા હતા તો હવે આપણે આની અંદર કે સ્વતંત્ર સંગ્રામ થયો નિષ્ફળ ગયો પરંતુ એના પરિણામ શું આવ્યા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એના પરિણામોની અંદર જોઈએ તો કે ભારતીય ઇતિહાસકારોના મતે કે ના સ્વતંત્ર સંગ્રામ વિશે વિવિધ મમાંતરો પ્રવર્તે છે કે વિવિધ મતો પ્રવર્તે છે પરંતુ સંગ્રામે જનતાની ભાવિ પ્રવૃત્તિ ઉપર દીર્ઘ અસર કરી છે એટલે કે ભારતીય લોકોના જીવન ઉપર એને ગાઢ અસર કરી છે આ સ્વતંત્ર સંગ્રામે ભારતના લોકોનું જીવન બદલી નાખ્યું છે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવનાનો વિકાસ થયો છે લોકો જાગૃત બન્યા છે એમાં બે મત નથી તો આ ભારતના ભલે નિષ્ફળ ગયો હોય પરંતુ ભારતના પરિણામ એ આવ્યું કે ભારતના લોકોના મગજ ઉપર ગાઢ અસર જન્માવી હતી સકારાત્મક અસર દેશ પ્રત્યેની અસર અંગ્રેજો વિરોધની અસર ત્યાર પછી એના પરિણામ સ્વરૂપે જોઈએ તો પહેલો છે કંપની શાસનનો અંત તો સ્વતંત્ર સંગ્રામ જે થયો હતો એના મૂળના કારણો કયા હતા એ તપાસવામાં આવ્યા કે જેમાં આપણે જોયું કે અંગ્રેજો દ્વારા સંસદીય સેવાઓ હોય લશ્કરમાં હોય પોલીસમાં હોય કે અન્ય પદો ઉપર હોય ભારતીય લોકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું હતું ત્યાર પછી ભારતને ઊંચા હોદ્દા ઉપર સ્થાન આપવામાં આવતું ન હતું ધાર્મિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ આવા અનેક કારણો જવાબદાર હતા 1857ના સ્વતંત્ર સંગ્રામ માટે તો એમાંથી અંગ્રેજી શાસને જે 100 વર્ષથી ભારતમાં કંપની શાસન હતું એ આ સ્વતંત્ર સંગ્રામ પછી આ કંપની શાસનનો અંત કરવામાં આવ્યો અને ભારતને સીધું બ્રિટિશ તાજ હેઠળ લેવામાં આવ્યું એટલે કે ભારતનો વહીવટ એ બ્રિટિશથી થવા લાગ્યો હતો તો આમ તેને પરિણામે અંગ્રેજોએ ભારત પ્રત્યેની પોતાની જે નીતિઓ હતી ચાહે રાજકીય નીતિ હોય સામાજિક નીતિ હોય વહીવટીય નીતિ હોય કે પછી આર્થિક નીતિ હોય ધાર્મિક નીતિ હોય આ દરેકની અંદર પરિવર્તન કર્યું હતું અને આ બાબતની પુષ્ટિ કે નવેમ્બર 1858ની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલા રાણી વિક્ટોરિયાના ઢંઢેરાની અંદર આ બાબતને મૂકવામાં આવી છે કે ભારતમાં બ્રિટિશ કંપનીનો અંત આવે છે અને ભારતને બ્રિટિશ તાજ હેઠળ લેવામાં આવે છે અને ભારતમાં અલગ અલગ સુધારાઓ કરવામાં આવે છે
આવો સ્પષ્ટ ઉલ્લેખ એ રાણી વિક્ટોરિયાના ઢંઢેરામાં કરવામાં આવ્યો હતો. એટલે ટૂંકમાં કંપની શાસનનો અંત આવ્યો ભારતમાં 100 વર્ષ અને ત્યાર પછી બ્રિટિશ તાજનું શાસન આવ્યું અને ઘણા બધા સુધારા વધારા પણ કર્યા. ત્યાર પછી બીજો પોઈન્ટ છે વહીવટીય પરિવર્તન. હવે વહીવટીય પરિવર્તનની અંદર અત્યાર સુધી અંગ્રેજોએ ભારતમાં એકમુખી શાસન ચલાવ્યું હતું અને હવે આ 1857 ના સ્વતંત્ર સંગ્રામ બાદ વહીવટીય નીતિમાં જે પરિવર્તન આવ્યું એની અંદર ઈસવીસન 1861 ને હિન્દી ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો. હિન્દી ધારાસભાનો કાયદો 1861 માં હિન્દી ધારાસભા નો કાયદો ઘડવામાં આવ્યો. હવે આ કાયદા મુજબ કે બ્રિટિશ વહીવટીય નીતિની અંદર કે ધારાસભામાં નવી જે ધારાસભા બની એની અંદર ભારતીયોનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું કે નવી ધારાસભામાં હિન્દુઓને પ્રતિનિધિત્વ તો 1861 ના વહીવટીય નીતિમાં પરિવર્તન જે આવ્યું એ મુજબ કે ભારતીય 1861 માં હિન્દી ધારાસભાનો કાયદો ઘડવામાં આવ્યો અને એ મુજબ ભારતીય હિન્દી લોકોને હિન્દુ લોકોને એમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. આમ ધીમે ધીમે સરકાર આખુદશાહી જે હતી કંપની શાસનમાં એના બદલે બંધારણીય બની. એટલે કે હવે ધીમે ધીમે સરકાર એ બંધારણીય બની હતી. સરકાર આપ ખુદની જગ્યાએ બંધારણીય બની. તો આ 1857 ના સંગ્રામને કારણે આ બીજું પરિવર્તન વહીવટીય પરિવર્તન. પહેલું કંપની શાસનનો અંત આવ્યો, બીજું બ્રિટિશ તાજ હેઠળ ભારતને મૂકવામાં આવ્યું, ભારતમાં તમામ પ્રકારના સુધારા કરવામાં આવ્યા, બીજો પોઈન્ટ છે વહીવટીય પરિવર્તન, એ મુજબ 1861 ની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો ધારાસભાનો કાયદો એની અંદર હિન્દુ પ્રતિનિધિત્વને સ્થાન આપવામાં આવ્યું અને આ રીતે ધીમે ધીમે બ્રિટિશ સરકાર જે આપખુદ હતી એની જગ્યાએ હવે બંધારણીય બની. ત્યાર પછી ત્રીજો છે દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ. જે પહેલા જે કંપની શાસન હતું ત્યારે ભારતમાં જે દેશી રાજ્યો હતા જે અંગ્રેજોની વિરુદ્ધ થયા હતા કારણ કે એને કોઈને કોઈ બહાના હેઠળ ખાલસા કરવામાં આવતું અને અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવતું, દત્તક પુત્ર ની મનાઈ હતી, આવા અનેક જે કાયદાઓ બનાવ્યા હતા જેના સામે પ્રજાનો રાજાઓનો વિરોધ હતો. તો હવે કે આ સંગ્રામને પરિણામે અંગ્રેજોએ દેશી રાજ્યો ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો કે હવે દેશી રજવાડાઓની ખાલસા જે નીતિ હતી એનો ત્યાગ કરવામાં આવ્યો અને પુનઃ એમની સ્થાપના કરવામાં આવી. એટલે કે જે રાજા રજવાડાનો જે વારસો હતો એ હક આપવામાં આવ્યો, દત્તક પુત્રનો કાયદો પ્રતિબંધ મૂકવામાં આવ્યો, આમ રાજ્યોને પુનઃ માન્યતા આપવામાં આવી હતી અને જેથી કરીને પછી રાજાઓએ અંગ્રેજોનો પક્ષ લીધો હતો અને આ પરિણામે દેશી રાજ્યો અંગ્રેજોના વફાદાર બન્યા હતા. તો આ રીતે કે અંગ્રેજોએ જે માન મર્તબો હતો જે ભારતના દેશી રાજ્યો પ્રત્યે જે દેશી રાજાના રજવાડાના જે વંશજો હતા એનું માન પાછું આપવામાં આવ્યું, એને જે રાજ્યો હતા એ પાછા આપવામાં આવ્યા અને આ રીતે એમનો માન મર્તબો જાળવવામાં આવ્યો હતો. આ પરિવર્તન આવ્યું 1857 ના સ્વતંત્ર સંગ્રામ પછી દેશી રાજ્યો જે પહેલાની નીતિ હતી એ પ્રમાણે લાગુ કરવામાં આવી. ખાલસા નીતિ જે રાજ્યોને ખાલસા કરવા નીતિ હતો એનો ત્યાગ કરવામાં આવ્યો અને જે તે રાજા રજવાડાનો માન મર્તબો જાળવવામાં આવ્યો, દત્તક પુત્ર ની માન્યતાને માન્ય રાખવામાં આવી અને આ રીતે ત્યાર પછી આ દેશી રજવાડાઓ પણ અંગ્રેજો પ્રત્યે વફાદાર રહ્યા હતા. તો આમાં ત્રીજું પરિવર્તન આવ્યું. ત્યાર પછી ચોથું છે નોકરીઓમાં સમાનતા.
હવે આ નોકરીઓની અંદર સમાનતાની અંદર જોઈએ તો અત્યાર સુધી કાંડા બધા 1857 ના સ્વતંત્ર સંગ્રામના કારણો હતા જે અંગ્રેજોની નીતિ હતી હવે એમાં સુધારા કરવામાં આવ્યો તો અંગ્રેજોએ 1857 ના સંગ્રામમાં આ અંગ્રેજ સરકારે હિન્દીઓનું લાયકાત ધોરણે ઉચ્ચ હોદ્દા ઉપર નિયુક્ત કરવામાં પ્રથા શરૂ કરી તો આ હતી નોકરીમાં સમાનતા કે હવે હિન્દુઓને પણ પણ લાયકાત પ્રમાણે ઉચ્ચ હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી જે પહેલા ભારતીયોને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન આપવામાં આવતું નહોતું ચાહે ન્યાયતંત્ર હોય ચાહે સનદી સેવા હોય ચાહે પોલીસ તંત્ર હોય કે ચાહે લશ્કરી તંત્ર હોય પરંતુ 1857 ના સ્વતંત્ર સંગ્રામ બાદ આ નીતિમાં પરિવર્તન આવ્યું એટલે કે નોકરીઓમાં સમાનતા કે હિન્દુ હોય કે અંગ્રેજ સમાન લાયકાત માટે સમાન હોદ્દો આપવાની નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આ બીજું મહત્વનું પરિવર્તન આવ્યું 1857 ના સંગ્રામ પછી ત્યાર પછી છે લશ્કરના પુનઃરચના હવે જે આપણે જોયું કે 1857 ના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત લશ્કરી છાવણીમાંથી થઈ હતી એ પહેલા ભારત આપણે જોયું હતું અભ્યાસ કરી ગયા હતા કે અંગ્રેજ સેનાની અંદર ભારતીય લશ્કરોની સંખ્યા વધારે હતી હવે એની અંદર હવે શું કરવામાં આવ્યું કે ભારતીય લશ્કરીય સેના ઘટાડવામાં આવી અને અંગ્રેજ સૈનિકોનો વધારો કરવામાં આવ્યો હતો આ પરિવર્તન આવ્યું કારણ કે જાણી ગયા અંગ્રેજો કે જેટલા વધારે ભારતીય સૈનિકો હશે એટલું એમના માટે ભય રહેશે એટલે એમને આ સ્વતંત્ર સંગ્રામ પછી આ પરિવર્તન કર્યું લશ્કરમાં ભારતીય સૈનિકોની સંખ્યા ઘટાડી અને બ્રિટિશ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો ત્યાર પછી ભારતીય સૈનિક પાસેનો ધારો ઘોડો લઈ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત કે એમને ભારતમાં શીખ ગુરખા ત્યાર પછી પઠાણ અને રાજપૂત શીખ ગુરખા પઠાણ રાજપૂત જેવી સૈન્ય ટુકડીઓ બનાવવામાં આવી કે શીખ ગુરખા પઠાણ રાજપૂત જેવી સૈન્ય ટુકડીઓ પણ બનાવવામાં આવી હતી અને બીજો પરિવર્તન એ કર્યું કે જે સૈન્યમાં જોડાયેલ વ્યક્તિ હોય એના ઘરથી એને દૂર એને નોકરી આપવામાં આવતી હતી એટલે કે વતનથી દૂરના સ્થળે એને કામગીરી સોંપવામાં આવી હતી તો આ રીતે લશ્કરની પુનઃરચના કરવામાં આવી કે જે રીતે પહેલા ભારતીય સૈનિકોની સંખ્યા વધારે હતી એ ઓછી કરી અને બ્રિટિશ સૈનિકોની સંખ્યા વધારવામાં આવી ત્યાર પછી ભારતીય સૈનિકો પાસેથી ધારો ઘોડો લઈ લેવામાં આવ્યો ત્યાર પછી ભારતીય સૈનિકોના જે હૃદય શીખ ગુરખા પઠાણ રાજપૂત જેવી સૈન્ય ટુકડીઓ બનાવવામાં આવી હતી તો આ રીતે લશ્કરમાં પણ પુનઃરચના કરી 1857 ના સ્વતંત્ર સંગ્રામ બાદ ત્યાર પછી આર્થિક નીતિમાં પરિવર્તન આગળનો મુદ્દો છે આર્થિક નીતિમાં પરિવર્તન તો એના વિશે જોઈએ કે સંગ્રામથી સરકારને આર્થિક નીતિની અંદર પણ પરિવર્તન આવ્યું હવે કેટલાક ભારતીય ઉદ્યોગો જેવા કે લોખંડ કાપડ વગેરેને પ્રોત્સાહન આપવામાં આવ્યું જો કે અંગ્રેજોની નીતિ જે હતી એ નીતિ હિન્દીના ભોગે કે હિન્દીઓના ભોગે અંગ્રેજોને કે બ્રિટિશને સમૃદ્ધ કરવાની નીતિ હતી તેમ છતાં એને કાપડ અને લોખંડના ઉદ્યોગોને ઉત્તેજન આપ્યું હતું તેમ કારીગર અને એના કારણે જે નીતિ જે મુખ્ય નીતિ એમની જે હતી ભારતના ભોગે ઇંગ્લેન્ડનો સમૃદ્ધ કરવો તો એ નીતિમાં એને કોઈ ખાસ બદલાવ કર્યો નહીં કે આર્થિક નીતિની અંદર પણ જે પહેલા નીતિ હતી એ પ્રમાણેની નીતિ રાખવામાં આવી હતી કે લોખંડ અને કાપડ ઉદ્યોગને ઉત્તેજન આપ્યું ભારતના પરંતુ એમની નીતિ એવી હતી કે હિન્દ અને હિન્દીઓના ભોગે બ્રિટિશ અને બ્રિટિશરોનું સમૃદ્ધ કરવા આ એમની નીતિ હતી જેના કારણે ભારતના કારીગરો હોય તો પછી આમ જનતાનું આર્થિક શોષણ થયું ત્યાર પછી એમને ભારતની અંદર આર્થિક નીતિના પરિણામ સ્વરૂપે
રેલવે, રસ્તા, તાર, ટપાલ ની સુવિધા ઊભી કરી. આ પરિવર્તન આવ્યું કે આર્થિક નીતિમાં પરિવર્તન, એટલે તો મોટા પાયે રેલવે શરૂ કરવામાં આવી. ભારત તો આની પાછળનું કારણ એ જ હતું, રેલવે, રસ્તા, તાર, ટપાલ, એના કારણે એનો ઉદ્દેશ એક જ હતો કે ભારતના અંદર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે જેથી વધારે ને વધારે આર્થિક સદ્ધર બની શકે અને કોઈ આંદોલન થાય તો એને દબાવી પણ શકે. એટલા માટે એનો વિકાસ કરવામાં આવ્યો હતો કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય અથવા તો સૈન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો આમ આર્થિક નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું. ત્યાર પછી સામાજિક નીતિ. હવે સામાજિક નીતિની અંદર અંગ્રેજોએ જે નીતિ અપનાવી સામાજિક નીતિની અંદર ભાગલા પાડો, પાડો અને રાજ કરો ની નીતિ હવે જો આ નીતિ અત્યાર સુધી અંગ્રેજોને હિન્દુ મુસ્લિમ એક સાથે લડતા હતા, પરંતુ હવે અંગ્રેજોએ નીતિમાં બદલાવ કર્યો કે જો એક સાથે રહેશે તો આપણે લાંબો સમય શાસન કરી શકશું નહીં. એટલે અંદરો અંદર ધાર્મિક રીતે, સામાજિક રીતે બંનેને અંદરો અંદર લડાવવાનું કાર્ય કર્યું. એટલે કે ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી અને સતત કોમવાદ અને ઉત્તેજન આપવાની નીતિ અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવી. એનું પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે આઝાદી મળી ત્યારે ભારત અને પાકિસ્તાન બે ભાગ પડ્યા. એ શેનું પરિણામ હતું? કોમવાદનું, જે અંગ્રેજોની દેન હતી. ભાગલા પાડો અને રાજ કરો. તો આ રીતે અંગ્રેજોએ સામાજિક ક્ષેત્રે પણ સરકારે પ્રગતિશીલ નીતિઓ બદલીને રૂઢિચુસ્ત નીતિઓ ધારણ કરી. આ રૂઢિતત્વોનો સાથ મેળવી સરકાર પ્રગતિશીલ બળોને રોકવા માંગતી હતી. હવે ભારતની જે રૂઢિઓ હતી, હવે અંગ્રેજો એની અરે છેડછાડ ન કરી પણ એ જ રૂઢિઓને ઢાલ બનાવી ભારતના જે લોકો પ્રગતિ કરવા માંગતા હોય એને રૂઢિવાદી લોકોને પોતાની સાથે રાખીને પ્રગતિ દ્વારા લોકોને પાછા ખેંચવામાં આવ્યા, એ માટે એનો ઉપયોગ કર્યો. આ પ્રકારની સામાજિક નીતિ બનાવવામાં આવી. દાખલા તરીકે કે ભાઈ આપણા ઘરની જે સામાજિક નીતિ હોય એનાથી આપણે કંઈક અલગ કામ કરવા જઈએ તો કોઈક આવીને આપણા ઘરના ને એવું કે તમારો છોકરો તો તમારાથી આમ અલગ કામ કરે એટલે આપણા ઘરના આપણે રોકે. તો આ રીતે પોતાના સમાજના રૂઢિવાદી લોકોની નીતિને સુરક્ષિત રાખી એ જ નીતિ અપનાવી અંગ્રેજોએ, જેથી કરીને એના પ્રિય થયા અને એ રૂઢિવાદી લોકોએ અંગ્રેજોને સાથ આપ્યો અને જે લોકો પ્રગતિ કરવા માંગતા હોય સમાજના લોકો એ જ સમાજના લોકોને પાછા ખેંચતા હતા, એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. અને આ રીતે અંગ્રેજોએ કે ભારતની અંદર જે પ્રગતિ કરવા માંગતા લોકોને રોકવા માંગતી હતી, જેથી કરીને કોઈ વ્યક્તિ શિક્ષિત બની અને એમની સામે કોઈ વિરુદ્ધ કોઈ બળવો કે કોઈ આંદોલન કરી શકે નહીં. ત્યાર પછી ધાર્મિક નીતિ. ધાર્મિક નીતિની અંદર જે પહેલા અંગ્રેજોએ જે કાયદાઓ સામાજિક દૂષણો દૂર કરવા માટે જે પ્રયત્નો કર્યા, ભારતના સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું, પોતાનો ધર્મ ફેલાવવાનું કાર્ય કર્યું, હવે એ બાબતમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું. એટલે કે અંગ્રેજોએ ધાર્મિક નીતિ કે બ્રિટિશ લશ્કરે જે સંગ્રામ બાદ જે રીતે પોતાની ધાર્મિક નીતિમાં મોટા ફેરફારો કર્યા, તેમણે ધાર્મિક જે ક્ષેત્રે ધાર્મિક તટસ્થતાની નીતિ અપનાવી. હવે અંગ્રેજોએ શું કર્યું કે ધાર્મિક નીતિમાં જે પહેલા ખ્રિસ્તી ધર્મનું પરિવર્તન કરવા માટે પ્રચાર કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે એમણે આ આંદોલનમાંથી શીખ મેળવી કે ધાર્મિક નીતિમાં કોઈને ફરજિયાત બળજબરી પરિવર્તન કરાવો નહીં. એટલે કે તટસ્થતા ધાર્મિક ક્ષેત્રે તટસ્થતા ની નીતિ અપનાવવામાં આવી. તો આ રીતે અંગ્રેજો પહેલા જે નીતિ હતી ધાર્મિક નીતિ એનું પરિવર્તન કર્યું અને ધાર્મિક નીતિમાં તટસ્થ રહ્યા. પહેલા જે ધાર્મિક એટલે કે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે એ લોકો સામાજિક અલગ જે અંગ્રેજી સત્તાની જે સંસ્થાઓ હતી, ચાહે પોલીસ ખાતું હોય, લશ્કર હોય, એનો પણ ઉપયોગ કરતા હતા. હવે એ બંધ કરી દેવામાં આવ્યું અને ખ્રિસ્તી ધર્મના
ફેલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે કે ટૂંકમાં કે તકેદારી રાખવામાં આવી કે ભાઈ હવે ફરીથી જે ધર્મગુરુ કે રૂઢિચુસ્ત વર્ગનો તેમનો ટેકો મળી શકે એટલા માટે ધાર્મિક નીતિની અંદર કોઈ ખ્રિસ્તી ધર્મના પાદરી ધર્મગુરુઓને પણ કહેવામાં આવે કે ફરજિયાત કોઈની ઉપર ધર્મ પરિવર્તનનું દબાણ કરવું નહીં અને જે પહેલાં જે સંસ્થાનો ઉપયોગ કરતા હતા બધા પોલીસ તંત્ર હોય કે લશ્કરી તંત્ર એ પણ બંધ કરવામાં આવ્યું તો આ રીતે ધાર્મિક તટસ્થતાની નીતિ અપનાવવામાં આવી કે જે સ્વતંત્ર સંગ્રામ માટેના જે કારણો હતા એ બધા કારણોમાં એને ધીમે ધીમે પરિવર્તન કર્યું કારણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એટલા માટે અને એનો કોઈ વિરોધ ન કરે એટલા માટે આવી નીતિઓમાં પરિવર્તન કરવામાં આવ્યું ત્યાર પછી 1857 નો સ્વતંત્ર સંગ્રામ અહીંયા જેનો પરિણામ જોયું આપણે યથાર્થ પરિણામ એ વાત છે નીતિઓમાં બદલાવ કરવામાં આવ્યો એના વિશે આપણે અભ્યાસ કર્યો ત્યાર પછી કે 1857 ના સંગ્રામની નિષ્ફળતાથી ભારતનો વિલીન થતો મધ્યયુગ સમાપ્ત થયો અને નૂતન યુગનો પ્રારંભ થયો ભારતની અંદર કેના પગરણા મંડાયા ત્યાર પછી બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ નૂતન રાષ્ટ્રવાદનો ઉદય થયો એટલે કે આના કારણે જે પહેલાની ભારતની જે મધ્યકાલીન શાસન પદ્ધતિ હતી એનો પણ અંત આવ્યો અને ભારતે આધુનિકતા તરફ પ્રયાણ કર્યું હતું ભલે અંગ્રેજોનું શાસન હતું પણ ભારતની અંદર ધીમે ધીમે એવો વર્ગ તૈયાર થઈ રહ્યો હતો જે શિક્ષિત વર્ગ અને જે આધુનિકતા વાળો વર્ગ કે જે પ્રગતિ કરવા માંગતો હતો જે અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માંગતો હતો અને એના જ કારણે ભારતમાં ગાંધી યુગની શરૂઆત થઈ અને ગાંધી યુગ પછી 1947માં ભારતને આઝાદી મળી હતી તો આ રીતે આપણે સ્વતંત્ર સંગ્રામ થવાના કારણો વિશે અભ્યાસ કર્યો ત્યાર પછી એના નિષ્ફળતાના કારણો વિશે અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે એના પરિણામો વિશે અભ્યાસ કર્યો તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયો કે શરીર કયા કારણથી સ્વતંત્ર સંગ્રામ થયો એ આપણે બધા ભણ્યા કે જે અંગ્રેજોની નીતિ હતી ત્યાર પછી કે નિષ્ફળ શા માટે ગયો એ પણ આપણે જોયું કે આખા ભારતમાં એનો ફેલાવો નહોતો થયો અમુક પ્રદેશ પૂરતો સીમિત હતો નેતૃત્વનો અભાવ હતો સમય કરતા વહેલો શરૂ થઈ ગયો ભારતીય વિદ્રોહીઓની નબળાઈઓ આવા અનેક કારણો જવાબદાર હતા ત્યાર પછી આપણે જે સ્વતંત્ર સંગ્રામ પછી ભલે નિષ્ફળ ગયો પણ એના કારણે અંગ્રેજ શાસનને કરવામાં આવેલા પરિવર્તનો એનો પરિણામ શું આવ્યો તો પરિણામ જે જે નીતિ અંગ્રેજોએ મૂકી હતી એ બધી નીતિઓ દૂર કરવામાં આવી અને એક શાસનની શરૂઆત કરવામાં આવી કે બ્રિટિશ કંપની શાસનનો અંત આવ્યો અને છેવટે બ્રિટિશ તાજ હેઠળ ભારતનો વહીવટ કરવામાં આવ્યો અને દરેક ક્ષેત્રમાં વહીવટીય પરિવર્તન પણ કરવામાં આવ્યું દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ કરવામાં આવ્યો જે પહેલાં ખાલસા કરવામાં આવતા હતા હવે એક રાજ્યો માન સન્માન સહિત પાછા આપવામાં આવ્યા દત્તક પુત્રની પ્રતિબંધ હટાવવામાં આવ્યો ત્યાર પછી નોકરીઓમાં સમાનતા જે આ બધા જ કારણો જે એના માટે જવાબદાર હતા સ્વતંત્ર સંગ્રામ માટે બધામાં સુધારો કરવામાં આવ્યો નોકરીઓમાં સમાન તક આપવામાં આવી લશ્કરની પુનઃરચના કરી કારણ કે લશ્કરમાં જે રીતે અંગ્રેજોનું નુકસાન થયું સ્વતંત્ર સંગ્રામથી એટલા માટે એને હિન્દુ સૈનિકોની સંખ્યા ઘટાડી ત્યાર પછી આર્થિક નીતિમાં પરિવર્તન સામાજિક નીતિમાં પરિવર્તન કર્યું અને ધાર્મિક નીતિમાં પણ પરિવર્તન કર્યું અને અંતે ભારતમાં એક મધ્યકાલીન સમાજ વ્યવસ્થાનો અંત આવ્યો અને હવે નવી આધુનિક ભારતીય આધુનિક સત્તાનો એટલે કે આધુનિકતા તરફ ભારત પ્રયાણ કરવા લાગ્યો અને નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો ભણેલો વર્ગ શિક્ષિત વર્ગ જેને ગાંધી યુગ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું ચેપ્ટર 5 હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 6 નો અભ્યાસ કરીશું પરંતુ તમને એક વાત કહું કે ભાઈ આપણે બોર્ડની અંદર જે ચેપ્ટર છે એમાં 70% જે કોર્સ છે એમાંથી જે 30% કાઢી લેવામાં આવ્યું છે એમાં 11 નંબરનું ચેપ્ટર 12 નંબરનું ચેપ્ટર 13 નંબરનું ચેપ્ટર 14 નંબરનું ચેપ્ટર અને 15 નંબરનું ચેપ્ટર આ 5 ચેપ્ટર એ આપણે બોર્ડમાં પૂછાવાના નથી બરાબર એટલે 1-10 અને પછી 16-17-18 આ રીતે ચેપ્ટર રહેશે ધન્યવાદ